મિત્રો, ચોમાસાનો પહેલો વરસાદ પૂરો થાય અને પછી વરાપ પડે અને તડકા નીકળે ત્યારે થ્રીપ્સનો એટેક મરસીમાં, કપાસમાં જેવા પાકોમાં આવી જ જાય છે. તો આ વિડીયોમાં આપણે થ્રીપ્સ વિશે ઘણું બધું જાણશું જે તમને કદાચ ક્યારેય નહીં જાણ્યું હોય. અને કૃષિ નિષ્ણાંતોનું ખેડૂત મિત્રો એવું કહેવું છે કે થ્રીપ્સ જેવા જે સૂચ્યા પ્રકારના જીવાતો હોય છે તેને આવ્યા પછી કંટ્રોલ કરવા કરતાં તે આવે જ નહીં તેના માટે આપણે કયા કયા પગલાં લેવા તે વધારે કારગર સાબિત થાય છે. તો આ વિડીયોમાં આપણે તે પણ જોશું. જો તમે થ્રીપ્સને ઓળખશો, એનું પાકું નિદાન કરશો, એગ્રોવાળો જે વ્યક્તિ છે તે તમારી વાડી આવીને પાકું ઈલાજ કરવાનો ને, તો તમે તમારી જાતે પાકું નિદાન કરીને તેની ચોક્કસ જે દવા આવતી હોય છે તેનો તમે ઉપયોગ કરી શકો. તો એવી આપણે તમામ માહિતી આમાં જોશું. થ્રીપ્સના લક્ષણો, થ્રીપ્સને કેવી રીતે ઓળખવી, થ્રીપ્સ કેવા કેવા પ્રકારનું પાકમાં નુકસાન કરે, થ્રીપ્સને કેવી કેવી રીત નિયંત્રણ લઈ શકાય, થ્રીપ્સ આવ્યા પહેલાં કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું, અને થ્રીપ્સ આવી ગયા પછી ઓર્ગેનિક અને કેમિકલ બે પ્રકારની દવાઓ આપણે જોશું. તો મિત્રો, થ્રીપ્સ જે છે એ ગરમ અને સૂકા વાતાવરણમાં એનો ફેલાવો વધી જાય છે. થ્રીપ્સ આપણા વિસ્તારમાં મોટાભાગે પાનની નીચેની બાજુ જે પીળા રંગની થ્રીપ્સ જે છે એ જાતની જોવા મળે છે. થ્રીપ્સ જે છે એ 1-2 મિલીમીટરનું જે સાવ નાનું જેને કહી શકાય તેવી જીવાત હોય છે. તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તમે કપાસમાં કે ગમે તે પાકમાં તેમને ચાલ્યા જાઓ તો તમને તે જોવા પણ મળતી નથી. તમારે તેને બારીકાઈથી પાનને ઉલટું કરીને પાનની નીચે તમારે જોવું પડતું હોય છે. થ્રીપ્સ આવેલી હોય ગમે તે પાકમાં તો તે પાકમાં પાનની નીચે સિલ્વર કલરની લાઈનો અથવા ડાર્ક દેખાય છે. થ્રીપ્સ જે છે મિત્રો તે પાનના જે સેલ હોય છે, કોષ હોય છે, તેમાં કાણું પાડીને તેનો રસ ચૂસે છે, એટલે તે એટલો ભાગ પાનનો સુકાઈ જાય છે અને પાન ઉપરની બાજુ વળી જાય છે. તમે આ ફોટામાં જુઓ કે થ્રીપ્સ આવ્યા પછી થ્રીપ્સે પાનને એટેક કરી લીધા પછી પાન કેવી રીતે દેખાય છે. આના પછી પાન પીળું પડી જાય છે અને આવો એટેક તમામ પાનમાં આવી જાય એટલે છોડનો ઓવરઓલ જે વિકાસ જે છે એ ત્યાં ને ત્યાં રૂંધાઈ જાય છે. અને તે થ્રીપ્સ જો છોડના ફૂલ ઉપર હોય તો તે ફૂલ પણ અટકીને ખરી જાય છે. કપાસના સાપકામાં હોય તો સાપકા પણ સુકાઈ જાય. અને થ્રીપ્સ કરતાં પણ થ્રીપ્સ જે વાયરસ લાવે છે તે છોડને સૌથી વધારે નુકસાન કરે છે. થ્રીપ્સ જે છે એ વાયરસને એક છોડથી બીજા છોડ સુધી ફેલાવવામાં મદદ કરે છે. મરસીમાં જે વાયરસ આવે છે તે મોટાભાગે નહીં પણ 100-100% થ્રીપ્સ અને એ સફેદ માખી જેવા સૂસિયા જીવાતો જે હોય છે તેના કારણે જ આવે છે. હવે થ્રીપ્સને અટકાવવા માટે શું શું કરવું તે આપણે જાણીએ. તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે જે બિયારણ અથવા નર્સરીમાંથી છોડ પસંદ કરીએ તે સુધારેલી જાત હોવી જરૂરી છે. જો તે જાતમાં રોગપ્રતિકારક શક્તિ જ નહીં હોય તો થ્રીપ્સ નહીં આવતી હોય તોય આવી જશે. તો તમે બિયારણ અથવા નર્સરીમાંથી રોપા ગમે તે લાવો તો તમે ત્યાંથી જાણી લેવું પહેલાં કે આ જે વેરાયટી છે તે થ્રીપ્સ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે કે નહીં, અથવા તમારા ખેતરમાં જે રોગ દરેક વર્ષે થતા હોય તેને સામનો કરતી સુધારેલી જાત હંમેશા ખરીદી. બીજી વાત તો કે કપાસ કે મરસી જેવા ગમે તે પાક લો તો એનું ખેતર તમારે ચોખ્ખું રાખવું, કારણ કે આવા સૂસ્યા પ્રકારની જે જીવાતો હોય છે તેને અનુકૂળ વાતાવરણ ના હોય ત્યારે જમીનમાં અથવા તો સૂકા કચરામાં અથવા તો આજુબાજુમાં જે નિંદામણ ખાસ કરીને હોય છે તેમાં તે હાઇબરનેટ એટલે કે સુષુપ્ત અવસ્થામાં ત્યાં તે રહેવા લાગે છે, અને જ્યારે તેને અનુકૂળ વાતાવરણ મળે ત્યારે તે વસ્તી વધારવા અથવા તો ખોરાક લેવા માટે તમારા પાક ઉપર એટેક કરતી હોય છે. અને નિંદામણમાં ઘણા એવા છોડ પણ હોય છે જેને વોસ્ટ કહી શકાય, યજમાન પ્લાન્ટ કહી શકાય, કે તેના ઉપર અમુક રોગો વધારે આવે અને તેમાંથી પછી તમારા પાકમાં ફેલાય. એટલે ખેતર ચોખ્ખું રાખો, ખાસ કરીને સંવેદનશીલ પાકોની આજુબાજુ. મિત્રો, આપણા વિડીયોમાંથી જો તમને કાંઈ પણ નવું જાણવા અથવા શીખવા મળતું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો, તો અમને એમ લાગે કે અમારી મહેનત સફળ થાય છે. તો પછીની વાત છે મલ્સિંગ. મલ્સિંગ જો પાથરીએ આપણે તો તેનાથી રોગો સામે પાકને ઘણું રક્ષણ મળી રહે છે. મિત્રો, આ એક વાત તમને કદાચ નહીં ખ્યાલ હોય પણ આજે જીવાતો હોય છે તે પોતાનો રસ્તો નક્કી કરવા માટે, નેવિગેટ કરવા માટે એ ચંદ્ર, સૂરજ અથવા
જે પણ કાંઈ પ્રકાશના સ્ત્રોત હોય છે તેનો ઉપયોગ કરતા હોય છે. તેને આધારે તે પોતાનો રસ્તો શોધતા હોય છે અને એક છોડથી બીજા છોડ અથવા એક ખેતરથી બીજા ખેતરથી જતા હોય છે. તમે જોયું હોય છે કે ઘણીવાર ચોમાસામાં જ્યારે જીવાતો વધે છે ત્યારે આપણે જે બલ્બનું અજવાળું હોય છે તેની આસપાસ ઘણી જીવાતો આવી જાય છે. તે આ જ કારણે આવે છે કે તેનો રસ્તો ભટકીને અને પ્રકાશનો એ સ્ત્રોત જે છે એ બલ્બને માનીને તેને ફરતે ફરતે ફર્યા કરે છે. તો આજે ચમકદાર મલ્ચિંગ જે હોય છે, જેની નીચેની બાજુ કાળી અને ઉપરની બાજુ જે ગ્રે હોય ચમકદાર, તો તે આવા જે ઉડતા કીટકો જે છે તેને રસ્તો સહેલાઈથી તેમાં મળતો નથી અને એનું જે સાયકલ હોય છે તેમાં અડચણ થતી હોય છે. અને મલ્ચિંગના બીજા ફાયદા તો તમને ખબર જ છે. આનાથી આ જીવાતો જમીનમાં સુષુપ્ત અવસ્થામાં પણ નથી જઈ શકતી, પોતાના ઈંડા પણ જમીનમાં મૂકી નથી શકતી. એવા ઘણા બધા ફાયદા છે મલ્ચિંગના. બીજું છે ફિલ્ડનું નિરીક્ષણ, એટલે કે આપણા ખેતરમાં તમારે રેગ્યુલર આંટો મારવો, રેગ્યુલર જોતું રહેવું, એટલે રોગ આવે એ પહેલાં તમને ખબર પડે. બીજું કે તમારા ખેતરમાં લાઇટ ટ્રેપ અથવા તો આ જે સ્ટીકી ટ્રેપ આવે છે વાદળી અને પીળા, તે અવશ્ય લગાડવા. જે લાઇટ ટ્રેપ જે છે એ ઇન્સેક્ટ એટલે કે જે જીવાતો હોય છે તેનું નિયંત્રણ કરે છે, અને જે આ સ્ટીકી ટ્રેપ હોય છે તે થ્રીપ્સ અથવા સફેદ માખી જે છે ઉડતી નાની જીવાતો તેનું નિયંત્રણ કરે છે. અને નિયંત્રણ કરે કે ના કરે પણ તમારા ખેતરમાં આવે એટલે આમાં તમે જુઓ, લાઇટ ટ્રેપમાં અથવા સ્ટીકી ટ્રેપમાં સોંટેલી જુઓ એટલે તમને ખબર પડી જાય કે આપણા ખેતરમાં આનો એટેક આવ્યો છે, તો એની તમારે તાત્કાલિક દવા છાંટવાનો બંદોબસ્ત કરવો. અને કોઈ એકાદ બે છોડ જેમાં વધારે પડતી અસર થઈ ગઈ હોય, દાખલા તરીકે મિલીબગનો એટેક એકાદ બે છોડમાં આવી ગયો હોય, તો એ છોડને તમારે સાવ ખેંચીને દૂર જ કરી દેવાના છે જેથી તે બીજા છોડને અસર ના કરી શકે. અને બીજું કે પિયત સમયે સમયે આપો. તમે પાણીની તાણ આપશો અથવા તો પાણી વધારી દેશો તો એવા સમયે આવા જે જીવાતો છે એનો એટેક વધી જાય. અને જે નાઇટ્રોજનના ખાતર જે છે, યુરિયા અને 12-32-16, જે નાઇટ્રોજન ધરાવતા ખાતરો છે એનો ઉપયોગ માપમાં કરવો. જેટલું તમે નાઇટ્રોજન વધારશો એટલા તે તમારા ખેતરમાં સુંસ્યા પ્રકારની જીવાતો વધારે આવશે. અને અટકાવવા માટેનો બીજો એક ખાસ ઉપાય ગ્રો કવર જે હોય છે, તમે આ ફોટા જે જુઓ છો એમાં જે આપણો પાક નાનો હોય છે ત્યારે જો તમે ગ્રો કવરથી ઢાંકી દો તો આવા કીટકોથી તેનું આપોઆપ રક્ષણ થઈ જાય છે, જેનાથી તમારે દવાનો કોઈ પણ જાતનો ખર્ચો થતો નથી. આ ગ્રો કવરનો ખર્ચો તમે દવાનો ખર્ચો બચાવીને વસૂલ કરી શકો. અને તમારો પાક મોટો થાય અથવા તો જ્યારે મધમાખી આવવાનો સમય થાય ત્યારે તમારે ગ્રો કવર પાછા લઈ લેવું. ગ્રો કવરની અંદર પછી ગરમી પણ વધતી હોય છે એટલે પાક જેમ મોટો થાય પછી તાત્કાલિક ગ્રો કવર લઈ લેવા, નહીતર પાકને ગરમી લાગી જાય. મિત્રો, તમે ઉનાળે સારી એવી ખેડ કરો, જમીનને તપાવો, મલ્ચિંગ કરો, ગ્રો કવર વાપરો, તો આ બધાનો જે છે આ જે દવાના ખર્ચા બચાવે છે અથવા ખાતરના ખર્ચા બચાવે છે એમાં તમામ ખર્ચા વસૂલ થઈ જાય છે. તો હવે ચોથી એપ્સ આવી જ ગઈ છે, તો હવે તેનો કેમ કંટ્રોલ કરવો, ઓર્ગેનિક અને કેમિકલ એ જોઈએ. મિત્રો, ઓર્ગેનિકનો આપણને અનુભવ ઓછો છે પણ કેમિકલનો છે. આપણે આ ચેનલમાં સાચી અને સંપૂર્ણ માહિતી આપવાનો નિયમ રાખેલો છે, એટલે ચોખ્ખું કહીએ તો ઓર્ગેનિકની માહિતી આપણી પાસે ઓછી છે. જે ઓર્ગેનિકનો નિષ્ણાંત હોય અથવા તો કોઈ યુટ્યુબ ચેનલ જે છે, આપણે જેમ કે સારી એવી ચેનલ છે કિસાન સફર, તેમાં તમે ઓર્ગેનિક દવાઓ વિશે માહિતી મેળવી શકો. તો જોઈએ આગળ. તો ઓર્ગેનિકમાં તો મોટાભાગે થ્રીપ્સમાં જે સ્પેશિયલ સ્પિનોસેડ બનાવેલા છે અથવા તો ખાસમાં ખાસ જેમાં નીમ ઓઇલ એટલે કે લીંબોળીનું ઓઇલ જે હોય જે દવામાં, એવી કુદરતી દવા જે હોય તે તમે વાપરો ગમે તે સુસિયામાં, તો તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હવે કેમિકલમાં જોઈએ તો મિત્રો, કેમિકલ દવાઓ બે પ્રકારની હોય છે, કોન્ટાક અને સિસ્ટેમેટિક. કોન્ટાક જે હોય છે તે જે તે જંતુઓને સ્પર્શ કરવાથી તેનો નાશ કરે છે, એને જે દવા અડે અને એના શરીરમાં પ્રવેશ કરે તો તેનું મૃત્યુ થતું હોય છે. અને જે સિસ્ટેમેટિક હોય છે તે તમારો જે પાક હોય છે તેની અંદર સિસ્ટમમાં આવી જતી હોય છે, જેનાથી કોઈપણ કીટક તમારા પાકનું ભક્ષણ કરે તો તે કીટકના પેટમાં જઈને પછી તેના ઉપર અસર કરે છે. એટલે એક ખાસ સલાહ કે સિસ્ટેમેટિક જે દવાઓ છે તે તમે કોઈપણ ખાવાના પાકમાં ઉપયોગ કરવી નહીં. અને બીજી વાત, થ્રીપ્સ જે છે એ મોટાભાગે પાનની નીચે
કુમળા પાનમાં અથવા તો નવા ખીલેલા ફૂલ અથવા જે ઝીણા સાપકા હોય છે ઝીંડવાના તેમાં હોય છે, તો તેને તમારે દવા છાંટતી વખતે ખાસ સરખી રીતે પલાળવા અને પંપની જે ફુવારો હોય છે તે તમારે પાનની નીચે જાય એવી રીતે રાખવો અને કપાસની અથવા મરચીની જે લાઇન હોય છે તે એક લાઇન એક જ વારમાં છાંટવી અને ઉપર નીચે ફુવારો કરીને આખો છોડ પલળી જાય તેવી રીતે છાંટવી, નહીતર તમે દવા તો છાંટી નાખશો પણ તે તમારો બધો ખર્ચો ફેલ થશે, થ્રીપ્સ જે છે એ ક્યાંય જશે નહીં, તે ત્યાં જ રહેશે. અને બીજી વાત, આજે સિસ્ટમેટિક દવાની જે વાત કરી તે તમારે જ્યારે મધમાખી આવવાનો જ્યારે સમય થાય છે ત્યારે તો બિલકુલ વાપરવાની નથી, કારણ કે તે આખા છોડના સિસ્ટમમાં જે દવા વ્યાપી જાય છે અને તે મધમાખીને મારી નાખે છે, અને મધમાખી જો ના આવે તમારા પાકમાં તો જેટલો તમે પાકમાં મહેનત કરી જો મધમાખી નહીં આવે અને ફળ જ નહીં બેસે તો તમારી બધી મહેનત ફેલ જશે અને પર્યાવરણને પણ ખૂબ જ નુકસાન થશે. અને જે એસિફેટ નામની જે દવા છે મિત્રો, ખૂબ જ ઝેરી છે, જો તમને એગ્રોવાળા આપી દેતા હોય તો તમારે ખાવાના પાકમાં ખાસ કરીને છાંટવાની છે જ નહીં. અને આ એસિફેટ અને ઇમિડાક્લોપીડ એ જે દવાઓ છે તે આજે નુકસાન કરતા કીટકો તો મારે છે, સાથે સાથે મિત્ર કીટકોને પણ મારે છે. અને આજે એસિફેટ જે છે એ સ્પાઈડરમાઇટ એટલે કે સ્પાઈડરમાઇટ એક એવું કીટક જે છે જે થ્રીપ્સને ખાય છે, પણ જો એસિફેટના સંપર્કમાં આવે તો સ્પાઈડરમાઇટની જે વસ્તી છે એ ખૂબ જ વધી જાય છે અને તે જે છે એ પછી છોડને ખાવા લાગે છે. એટલે આવી દવાઓમાં ખૂબ જ ધ્યાન રાખવું, આના કરતાં જે અટકાવવાના ઉપાય મેં તમને અગાઉ કીધા તે તમામ વાપરવા, અથવા તો લીંબોળીનું તેલ અને સ્પિનોસેડ આપણને જે અગાઉ મેં તમને કીધા એ ઓર્ગેનિક વાપરવા, અથવા તો કોન્ટ્રાક્ટ ઇન્સેક્ટિસાઇડ અથવા પેસ્ટિસાઇડ જે ઓછા ઝેરી હોય છે તેનો ઉપયોગ કરવો. જે તમે દવા લો એની બોટલ ઉપર લખેલું જ હોય છે કે આ કોન્ટ્રાક્ટ જે છે કે સિસ્ટેમેટિક છે. નિંદામણમાં પણ તમને ખબર હોય તો બે પ્રકારની જ આવે છે, સિસ્ટેમેટિક અને કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ એટલે કે જે છોડને અડે તે છોડને સૂકવી નાખે, અને સિસ્ટેમેટિક જે છે એ છોડના આખી સિસ્ટમમાં વ્યાપી જાય છે અને જે સયા અને ધરોળીના કંટ્રોલમાં તે ખૂબ જ કારગર છે, જે જમીનની અંદર જે ગાંઠો આવેલી હોય છે મૂળ હોય છે તેને પણ સૂકવી નાખે છે, એ છે સિસ્ટેમેટિક. હવે કઈ દવાઓ વાપરવી તો હું તમને કેમિકલ જે છે કમ્પોઝિશન એના નામ આપીશ, બાકી દવાઓ તો ઘણા નામે અસંખ્ય કંપનીની મળે જ છે. તો એ દવાઓના નામમાં છે ઇમિડાક્લોપ્રિડ, જેનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો, પછી જે છે એ ફિપ્રોનિલ છે, અને પછી છે ક્લોરપાયરીફોસ જે જમીન ઉપર પડશે તો અળસિયા મારશે, વોર્નિંગ આપી દઉં સાથે સાથે, અને પછી છે સાયફરમેથ્રી. આ એટલે આ કેમિકલ જે પણ કંઈ દવામાં આવતા હોય તે દવા તમે થ્રીપ્સ માટે વાપરી શકો. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરતા જજો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો. વિડીયો પૂરો કરીએ. જય શ્રી રામ.